સૌ બાલ મિત્રોને મારા પ્યાર ભરા નમસ્કાર આજે આપણે જે વાર્તા લઈને આવ્યા છીએ એનું શીર્ષક છે ઉંદરની હોશિયારી એક જંગલ હતું જંગલમાં ઘણા બધા પશુ પંખી રહેતા હતા બધા હળી મળીને રહેતા સાથે રમતા અને ઉત્સવ મનાવતા હતા એક દિવસ જંગલમાં ઢોલનો અવાજ આવ્યો બધા જ પ્રાણીઓ પોતાના ઘરમાંથી બહાર આવીને જોવા લાગ્યા તો મોટું હાથી ઢોલ ઉપર દાંડી પીટાવી અને જાહેરાત કરતા હતા કે કાલે સવારે નદી કિનારાના મેદાન ઉપર ગિલી દંડાની રમત થશે આ સાંભળીને બધા જ પશુ પંખી ખૂબ ઘોશ થયા બીજે દિવસે સવારે બધા જ તૈયાર થઈ નદી કિનારે પહોંચી ગયા બધાએ જોયું કે મેદાન તો આખું પ્રાણીઓથી ભરાઈ ગયું છે બધા જ પ્રાણીઓ પોતપોતાનું નામ લખાવાની તૈયારી કરવા લાગ્યા તો મોટું હાથીએ પણ વારાફરતી એક પછી એક બધાનું નામ લખવાનું શરૂ કર્યું ત્યાં આવેલા નાનકડા ચૂચું ઉંદરે પોતાનું નામ લખાવ્યું તે સાંભળી અને હાજર રહેલા બધા પશુપંખી મોટેથી હસવા લાગ્યા ઉંદર સમજી ગયો કે આ લોકો મારી મસ્કરી કરે છે એટલે એણે શાંતિથી કહ્યું કે હું નાનો છું તો શું થયું શું હું તમારી સાથે ન રમી શકું હું તો રમેશ તે સમયે વૃદ્ધ શિયાળ દાદાએ બીજા પ્રાણીઓને સમજાવ્યું કે જુઓ રમતગમતમાં કોઈ પણ નાનું કે મોટું હોતું નથી બધા જ સરખા હોય છે ઘણી વાર તો નાના પ્રાણી પણ સારું રમતા હોય છે તો કોઈની મજાક ન કરાય આ સાંભળીને બધા પ્રાણી શરમાઈ ગયા શિયાળભાઈ ચૂચું ઉંદરનો હાથ પકડી અને એને રમવા માટે મેદાનમાં લઈ ગયા અને બધા જ આનંદથી રમવા લાગ્યા અને ખરેખર નાનકડા ઉંદરભાઈએ રંગ રાખ્યો ઘણા ઇનામ જીતી ગયા એ જોઈ અને મોટા પ્રાણીઓ પણ ખુશ થયા અને ઉંદરભાઈને ઉંચકી લીધા અને ગાવા લાગ્યા ઉંદરભાઈ તો નાના કામ કરે શાણા તો બાલ મિત્રો મજા આવે ને આભાર વિડીયોને લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ